નમસ્કાર, અને ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું જૈન. સમાચારની શરૂઆત કરીએ તો વિધાનસભામાં ખેડૂતો તેમની માંગણીઓ માટે ભેગા થયા છે, એકઠા થયા છે. વખતે ખટારા ભરીને ચંપલ પહેરાવે ખેડૂતોને ભાગવું પડે એવી લોકશાહીની કોંગ્રેસ વાત કરી રહી છે. ખેડૂતોને ગોળીઓ ઘરમાં દાગી દે એવી કોંગ્રેસ આજે ખેડૂતોના હિતની વાત કરે છે. ભારતીય જનતા પાર્ટીએ તો સુજલામ સુફલામની યોજના બનાવી છે. સૌની યોજના એ સૌરાષ્ટ્રના ખેડૂતો માટે બનાવી શકતી હોય ગુણવત્તાની ઉત્તમ વીજળી, તેમાં ક્યાંક કટકો ન પડે તે પ્રકારની અવિરત 8 કલાકની વીજળી એ બીજેપી સરકાર આપી શકતી હોય છે. તો તમારા વખતે આ પ્રકારની વ્યવસ્થાઓ કેમ ઊભી ન થઈ? કેમ ખેડૂતોની મશીનરી એમને એમ મળી જતા હતા? તેનો જવાબ કોંગ્રેસ આપી શકે છે એવા જીતુભાઈ વાઘાણીએ કોંગ્રેસના આકરા પ્રહારો કર્યા હતા. એમના હિત એમના હૃદયમાં છુપાયેલું. ખેડૂતોની માંગણીઓ માટે ભેગા થાય, એકઠા થાય એવા વખતે બબે ખટારા ભરીને ચપ્પલ પહેરાવે ખેડૂતોને ભાગવું પડે એવી લોકશાહીનો ખૂન કરનાર કોંગ્રેસ આજે લોકશાહીની વાત કરે છે. ખેડૂતોને ગોળીએ ઘડપી દીધા એવી કોંગ્રેસ કે આજે ખેડૂતોના હિતની વાત કરે છે. હું કોંગ્રેસ પ્રશ્નો પણ કરવા માંગુ છું. ભારતીય જનતા પાર્ટીની સરકાર જો સુજલામ સુફલામ યોજના ઉત્તર ગુજરાત માટે બનાવી શકતી હોય, સૌની યોજના એ સૌરાષ્ટ્રના ખેડૂતો માટે બનાવી શકતી હોય, નર્મદા પરની ઊંચાઈનું કામ એ પૂરું કરી શકતી હોય, ગુણવત્તાયુક્ત વીજળી એમાં ક્યાંય કટકો ન પડે એ પ્રકારે અવિરત 8 કલાક વીજળી એ ભારતીય જનતા પાર્ટીની સરકાર આપી શકતી હોય, તો તમારા વખતે આ પ્રકારની વ્યવસ્થાઓ કેમ ઊભી ન થઈ? કેમ ખેડૂતોની મોટર, કેમ ખેડૂતોની બધા મશીનરી એ કેમ મળી જતા હતા? એમનો જવાબ એ કોંગ્રેસે આપવાની આવશ્યકતા છે. ખેડૂત ક્યાં રહે છે? ખેડૂત ગામડામાં રહે છે. આ ગામડાની વ્યવસ્થાઓ કોંગ્રેસે સુધારવાનો કેમ પ્રયાસ ન કર્યો? હું કોંગ્રેસને પૂછવા માંગુ છું, આપના વખતે ખેડૂતનો વીમો કેટલો હતો? આપના વખતે ખેડૂતોને પણ દીકરા દીકરીઓ છે, એમનો પણ પરિવાર છે, એમના બાળકો પણ ભણવા માટેની વ્યવસ્થાઓ જોઈએ, એમને પણ સારી આરોગ્યની સુવિધા જોઈએ, એમને પણ સડકો જોઈએ. આ બધી જ વસ્તુઓ એ 95 પહેલા રાજ્યમાં કેટલી હતી એના આંકડા કોંગ્રેસ જાહેર કરે. ભારતીય જનતા પાર્ટી 95 પછી જે રાજ્યની સરકાર ભાજપની બની છે જનતા જનાર્દનના આશીર્વાદથી, એ બધા જ આંકડાઓ સમયે સમયે જાહેર કર્યા છે. કોંગ્રેસમાં હિંમત હોય તો પુનઃ એકવાર અમારી ભારતીય જનતા પાર્ટી કરેલો વિકાસ, ગામડામાં રહેતા ખેડૂત માટે કરેલું કામ, એમના બાળકો માટે શિક્ષણ, એમના માટે શાળા આરોગ્ય ચકાસણી વીમાનું કામ, મા કાર્ડ, મા વાત્સલ્ય કાર્ડ, એ કોને મળે છે? એ ખેડૂત જે બિચારો પોતાનું માન રહેતો હોય એવા ખેડૂતને ઘરે આ પ્રકારની આરોગ્યની સુવિધા પહોંચાડવાનું કામ એ રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકારે કરી છે. એ જ્યારે ઊભા થાય ત્યારે દૂરની ગરિમા છે એમને બોલવા દેવા જોઈએ, પરંતુ અધ્યક્ષના નિયમો અને રૂલ્સ અધ્યક્ષની બતાવો છે, એટલે એ બાબતમાં હું નહીં કહું. પરંતુ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કદાચ બોલવા માંગતા હોય, એટલે ભૂપેન્દ્રસિંહે મોટું મન રાખીને પાર્ટીના પ્રમુખને પ્રથમ આવા સ્થાન આપ્યું હોય બોલવા માટે તો બની શકે, પરંતુ ગૃહનું સંચાલન કેમ કરવું તે અધ્યક્ષના પરિપ્રેક્ષની અંદર આવે છે, એના નિયમો આવે છે, અને એમના જે નિયમો છે એ પોતે નક્કી કરે છે. એટલે આ બાબત અધ્યક્ષની સાથે ચર્ચા થઈ શકે, હું એ બાબતમાં બીજું નહીં કહું. હું કોંગ્રેસને જ અપીલ ને વિનંતી બંને કરું છું કે કેટલાક આત્માઓ કે વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય તરીકે આવવા માટે ભટકી રહ્યા છે, જેમણે વિધાનસભા જોઈ નથી, કે કોંગ્રેસને જેવું કહેવા માંગે છે કે મને અંદર વિધાનસભામાં જવા માટેની વ્યવસ્થા કરી દો, કે ભટકેલા આત્માને શાંતિ આપવા માટે હું કોંગ્રેસને કહું છું કે એકાદી સીટ એમની સારી હોય, કોંગ્રેસ જીતી શકે એવી હોય, એવી ખાલી કરી આપે અને આ વિધાનસભામાં એમને મોકલે. કારણ કે જે ધારાસભ્યો, જે લોકો કે વર્ષોથી અહીંયા કામ કરે છે, એમને વિધાનસભાનો અનુભવ છે, એને બોલવાને લખવાના બદલે બહારથી
આ પ્રકારે લખાણ કરીને કોંગ્રેસના નેતાને પરોક્ષ રીતે કહે છે કે મારો આત્મા ભટકે એ પહેલા મને અંદર જવા દો, એટલે કોંગ્રેસે એ પ્રકારની વ્યવસ્થા કરી દે અને વિધાનસભામાં આવીને પછી બોલે ને લખે તો મને એમ છે એવી દીધા છે. અમદાવાદના સરદારનગરમાં બે માસના બાળકના અપહરણની ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદ મળતાની સાથે સરદારનગર પોલીસે સતર્કતા દાખવીને બે કલાકમાં સહી સલામત બાળકનો છુટકારો કરી માતા પિતાને બાળકનો કબજો સોંપ્યો હતો. પોલીસ ગ્રફ્તમાં ઉભેલા બંને મહિલાના નામ તો છે ભગવાનના નામ પર, પણ કામ કર્યા છે રાવણ જેવા. જી હા, આ બંને મીરા અને સીતા નામની આ બહેને, આ બંને મહિલાએ પોતાની જ ભાણી જેવા હીરાબહેનના બાળકનું ગઈકાલ રાત્રે અપહરણ કર્યું હતું. પોલીસે આરોપીની પૂછપરછ કરી તો માલુમ થયું કે સીતાબહેનની પુત્રી મીરાને લગ્નને 3 વર્ષ થયા હતા, તેમ છતાં તેમને બાળક ન હતું, જેથી ભાણીજના બાળકનું અપહરણ કરી પોતાની પાસે રાખવા માંગતા હતા, પણ એવું ન થયું અને પોલીસ ગ્રફ્તમાં આવી ગયા હતા. સૌથી પહેલાં ફરિયાદમાં એવું જણાવ્યું કે એક એક્ટિવાવાળા બેન આવીને બપોરના 4:30 વાગ્યાની આસપાસ દેવનાની બજારમાંથી કોઈ એક નાના બાળકના હાથમાંથી બાળકી ખેંચી જાય અને પોતાના એક્ટિવા પર મૂકીએ અને લઈને જતા રહે, તો આ બનાવ ગંભીર હોવાથી આજુબાજુના માણસોને અને બધાને ખબર પડે, માર્કેટમાં પબ્લિક હોય, એક આવું કોઈ બનાવ બને નહીં. એક્ટિવા પર બેઠા બેઠા જ બાળક ખેંચવું આ એક અલગ વસ્તુ હતી. નાના બાળકની જાહેરાત એવી હતી કે હું નીચે ઊભો હતો, આ બેન એક્ટિવા પર જ બેઠા હતા અને એને એક્ટિવા પરથી ખેંચી લીધું. તો આવું જે વાતચીત હતી એમાં તે તથ્ય લાગતું નહોતું કે એ રીતે શક્ય નથી, કોઈને હાથમાંથી બાળક ખેંચવું હોય તો નીચે ઉતરવું પડે અને ચાલુ એક્ટિવા પર પગ આગળ બાળકને મૂકવું 2 મહિનાના, તો મહિલા એ રીતે ચલાવી શકે એ પણ થોડું અયોગ્ય લાગતું હતું. એટલે એની ફરિયાદ પહેલાં સમયથી શંકાસ્પદ લાગી હતી. હાર્દિક રાવલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ અમદાવાદ. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા દલિત સમાજ દ્વારા બાબા રામદેવ પીર પર ધજા ચડાવવામાં આવી હતી અને પૂજા અર્ચના કરાઈ હતી. ધાનેરા લાધાપુરા વિસ્તારમાં આવેલા બાબા રામદેવ પીરના મંદિરે ત્રિદિવસે યોજનાર મહોત્સવમાં જોડાવવા માટે ધાનેરાની ધર્મપ્રેમી જનતાને અપીલ પણ કરવામાં આવી હતી. વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ નોમના દિવસે દલિત સમાજ દ્વારા મોટી સંખ્યામાં લોકોએ ભેગા મળી બાબા રામદેવ પીરના નેજા ચડાવ્યા હતા અને રામા પીરની પૂજા અર્ચના કરી હતી. વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ધાનેરા લાધાપુરા વિસ્તારમાં આવેલા બાબા રામદેવ પીરના મંદિરે ભાદરવા મહિનામાં ત્રિદિવસીય મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે, જેમાં નોમના દિવસે મોટી સંખ્યામાં લોકો ભેગા મળી બાબાને નેજા ચડાવે છે અને નોમની રાત્રે બાબાનું જાગરણ કરી લોકો ભજન કીર્તન કરે છે. તે બાદ દસમના દિવસે આખો દિવસ રાત રામાપીરની રામધૂન ગાય છે અને ત્યારબાદ 11 ના દિવસે બાબા રામદેવ પીરની ભવ્ય શોભાયાત્રા નીકળે છે. આ શોભાયાત્રામાં દલિત સમાજ સહિત મોટી સંખ્યામાં અન્ય સમાજ પણ જોડાય છે. ત્યારે લોકોએ બાબાને નેજા ચડાવી ધાનેરાની શરમ જનતાને રામદેવ પીરના ત્રિદિવસીય મહોત્સવમાં જોડાવવા માટે અપીલ પણ કરી હતી. સુરેશ કલ્ચર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ બનાસકાંઠા. સાબરકાંઠા જિલ્લામાં ઠેર ઠેર ગણેશ મહોત્સવ યોજાઈ રહ્યા છે, ત્યારે હિંમતનગરના વિનાયકનગર ખાતે ગણેશ મહોત્સવની અનોખી રીતે આરતી કરવામાં આવી હતી, જેમાં 1008 દીવાની મહાઆરતી યોજાઈ હતી, તો સ્થાનિકો દ્વારા સમૂહ આરતી પણ કરવામાં આવી હતી. સાબરકાંઠાના જિલ્લામાં ઠેર ઠેર જગ્યાએ ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે હિંમતનગરના વિનાયકનગર ખાતે ગણેશ મહોત્સવની 1008 દીવાની અનોખી આરતી કરવામાં આવે છે. મહાઆરતી કરવા માટે લોકો દૂર દૂરથી આરતી કરવા માટે આવે છે અને આ રીતે છેલ્લા 22 વર્ષોથી ગણેશજીની સ્થાપના કરવામાં આવી રહી છે. ભક્તો પણ મોટી સંખ્યામાં 10 દિવસ દરમિયાન ગણેશ દાદાને રીઝવતા હોય છે, તો રાત્રિ દરમિયાન આરતી બાદ ભક્તો ગરબે પણ ઘૂમતા હોય છે. તો દેશના વડાપ્રધાન મોદીનો જન્મદિવસ હોવાથી ભક્તોએ મોડી રાત્રે કેક કાપીને મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ પણ પાઠવી હતી. આપણા વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર આદરણીય નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે આજે શ્રી ગણેશ મિત્ર મંડળ વિનાયક નગરે 1008 દીવાની ભવ્ય મહાઆરતીનું આયોજન સાથે સાથે 251 કોડિયાની અંદર સમૂહ આરતીનું આયોજન કરી આજે અમે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી કરી છે. ગણપતિ દાદાના સાનિધ્યને ગણપતિ દાદાને અમે પ્રાર્થના કરશું કે એમનું જીવન ખૂબ લાંબુ કરે, દીર્ઘાયુ કરે અને એમને ખૂબ લાંબી ઉંમર કરે, કેમ કે એમણે ભારત દેશને આજે વિશ્વની અંદર પ્રથમ સ્થાને પહોંચાડ્યું છે એ બદલ અને એમનું જીવન ખૂબ લાંબુ કરે એવી અમે ગણપતિ દાદાને પ્રાર્થના કરીએ છીએ. ગણપતિ બાપ્પા મોરિયા.
બ્યુરો રિપોર્ટ એન એઝ ગુજરાત ન્યૂઝ હિંમતનગર. હાલના બુલેટિનમાં સમય થયો છે બ્રેકનો, બ્રેક બાદ જોઈશું અન્ય મહત્વના સમાચાર. નવલી નવરાત્રી કોને ના ગમે? નવરાત્રીને લઈને બધા જ ખૂબ જ એક્સાઇટેડ હોય છે, પરંતુ બધાને કન્ફ્યુઝન પણ હશે. નવા નવા સ્ટેપ્સ આવી રહ્યા છે. નવરાત્રીમાં શું થશે, શું નહીં, મને ગરબા આવડશે કે નહીં, બસ આપના જ આ કન્ફ્યુઝનને દૂર કરવા નવા સ્ટેપ્સ લઈને આવી રહ્યું છે મોજીલા ગરબા ક્લાસીસ, જે આપના માટે નવલી નવરાત્રીને વધારે સુંદર બનાવશે. તો 24 જૂનથી શરૂ થઈ રહી છે મોજીલાઓની મોજ. તો મોજીલાઓની મોજ માણવા આજે જ સંપર્ક કરો મોબાઈલ નંબર 97 23 43 40 90. સરનામું જયવર્ધન બેન્કવેટ હોલ, ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, જનસેવા કેન્દ્ર પાસે, ન્યુનિકોલ, અમદાવાદ. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ? ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર? બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી. જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્કવેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500 થી 6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્કવેટ હોલની, અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. વર્ષોથી વસવાટ કરતા મારવાડી સમાજના ભાઈ બહેનો દ્વારા ધંધા રોજગાર બંધ પાડી શોભાયાત્રામાં જોડાયા હતા. રાંદેર રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ રામાબેનના મંદિરેથી ભાદરવા વદ નોમના દિવસે રામાબેન યુવક મંડળ તથા બિલમારવાડી સમાજના લોકો દ્વારા નવનીચાની ભવ્ય શોભાયાત્રા કાઢી હતી, જેમાં રેલવે સ્ટેશનથી નીકળેલ શોભાયાત્રા બાખરિયા બસ સ્ટેન્ડથી ખોડિયાર કુવા લાલ દરવાજા બજાર ચોકથી પરત રેલવે સ્ટેશન મંદિર ખાતે પહોંચી હતી. રામાપીરમાં અતૂટ શ્રદ્ધા ધરાવતા બિલ સમાજના લોકોએ આ ઉત્સવની ઉજવણી દબદબાભેર કરી હતી. જિલરાવલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ પ્રાંતિજ. કાંકરેજ તાલુકાના કરસનપુરા ગામની દૂધની ડેરીમાં ચોરી થઈ છે. શિહોરી પોલીસે ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી ચોર ઇસમોને જાનના સળિયા પાછળ ધકેલ્યા છે. તો બનાસકાંઠા જિલ્લાના પોલીસ વડા પ્રદીપ સેજૂર તથા નાયબ પોલીસ અધિક્ષક પીએસ ચૌધરી અને સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર વાય એમ મિશ્રાના માર્ગદર્શન હેઠળ કરજનપુરા ગામે રાત્રિના સમયે દૂધ ડેરીના પાસોના ભાગે બારીના સળિયા તોડી બાકોર ઉપાડી ચોર ઇસમો અંદર પ્રવેશ કરી ડેરીમાં રહેલ કોમ્પ્યુટર, સીપીયુ, પ્રિન્ટર, ફેટ કાઢવાના મશીન મળી કુલ 32,000 મુદ્દા માલની ચોરી થયાની કરજનપુરા ડેરીના મંત્રીએ ફરિયાદ આપતા ખાનગી રાહે બાતમીદાર મારફતે તપાસ કરાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીજે જેઠવાના હકીકત મળી કે આ ગામના ચોરીમાં ગયેલા મુદ્દામાલ ચોરી સમૂહ વેચાણ કરવા પાદરડીથી દેવદર તરફ મોટરસાઇકલ ઉપર જનાર હોય, જે હકીકતના આધારે હેડ કોન્સ્ટેબલ પોલીસ કોન્સ્ટેબલ સાથે સદરે બાતમીવાળી જગ્યા ઉપર ગયા. નાકાબંધીમાં રહેતા થોડા સમયમાં મોટરસાઇકલ પર આવતા ઇસમો બેઠા હતા અને તેમની પાસે પ્લાસ્ટિકની થેલીઓમાં કંઈક ભરેલું હતું. મોટરસાઇકલને ઇશારો કરવામાં આવ્યો હતો, પરંતુ ઊભો રાખ્યું નહોતું. તેમનો પીછો કરીને પકડી પાડ્યું અને પ્લાસ્ટિકની થેલીઓને ખોલીને જોતા તેમાંથી કોમ્પ્યુટર, સીપીયુ, પ્રિન્ટર, દૂધના ફેટ કાઢવાનું મશીન મળી કુલ 32,000 મુદ્દા માલ મળી આવ્યો છે. જરા ઇસમોને પકડી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. ચહરસિંહ વાઘેલા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ કાંકરેજ. કાંકરેજ તાલુકાના આકોલી ગામે રહેતા એક ઘરે રામદેવ પીંડનું મંદિર આવેલું છે, કે જ્યાં વર્ષોથી ભાદરવા સુદ નોમના દિવસે સવારે વહેલા ધજા ચડાવવામાં આવે છે, જેમાં ગામના સરપંચ, ભક્તો અને દર્શનાર્થે આવેલા પ્રજાજનો ખૂબ જ
લગાવતી રામદેવપીરના મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવે છે. કાંગ્રેસ તાલુકાના આકોલી ગામે રહેતા એક રામદેવપીરનું મંદિર આવેલું છે, જ્યાં વર્ષોથી ભાદરવા સુદ નોમના દિવસે સવારે વહેલા ધજા ચડાવવામાં આવે છે. જય રામદેવરા જય રણુજના ગણિતારા પરચા અપરંપાર શ્રી રામાચડો અને રેવટે હાથમાં લ્યો તિરગ વડે વાણિયાની વારે ચડ્યા ધન્ય ધન્ય રામપીર રામાથોરે દેવડે ચડે ગુગલના ધૂપ નર અને નારી તુજને નમન કરે તને નમે મોટા ભૂપ આકોલી રામદેવ મંદિરમાં ભારે ઉત્સાહિત થઈ ભક્તોએ ભજનની મોજ માણી હતી અને ઢોલ તબલા હાર્મોનિયમ મંજરાની થોર સાથે ધજા ચડાવી હતી. આમ રામદેવપીરના મંદિર ખાતે ભાદરવા સુદ નોમના પાવન અવસર પર ધ્વજારોહણ કરવામાં આવી હતી. જીહરસિંહ વાઘેલા સાથે અને ગુજરાત ન્યૂઝ કાંકરેજ. શરાનગરમાં ગણપતિ વિસર્જનને લઈને શ્રીજીની પ્રતિમાની શોભાયાત્રા કાઢી અંતિમ દિવસે ઢોલ અને ડીજેના તાલે ગણેશ મંડળ ઉપર આ શરાના નગરના માર્ગો પર શોભાયાત્રા કાઢવામાં આવી હતી. પછી શરાના તળાવમાં વિસર્જન કરાયું. કોઈ નિચ્છનીય બનાવ ન બને તે માટે શરાનગરમાં ઠેર ઠેર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. શહેરાનગરના ગણપતિ વિસર્જનને લઈને ગણેશ મંડળ દ્વારા શ્રીજી પ્રતિમાની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. નગરના પરવડીથી સિંધી ચોકડી બસ સ્ટેશન થઈને બજારમાં શોભાયાત્રા ફેરવી શહેરના મુખ્ય તળાવમાં પધરાવવામાં આવી હતી. શહેરમાં 16 જેટલા ગણેશ મંડળો દ્વારા તેમજ નાની મોટી થઈને અંદાજે 180 ઉપરાંત ગણપતિની સ્થાપના કરાઈ હતી. અંતિમ દિવસે ઢોલ અને ડીજેના તાલે ગણેશ મંડળો દ્વારા શહેરના નગરના માર્ગ ઉપર શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ત્યારબાદ ગણપતિ બાપા મોરિયા આવતા વર્ષે વહેલા આવજોના નાદ સાથે શહેરના મુખ્ય તળાવમાં શ્રીજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું, જ્યારે શહેરના નગરમાં ઠેર ઠેર પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો. બ્યુરો રિપોર્ટ એનએસ ગુજરાત ન્યૂઝ શહેરા. તો હાલના બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. બધું સમાચાર માટે આપ જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.